मॉर्निंग फ्रेंड्स, धोरण 12 विषय समाजशास्त्र जेमा परस्परावलंबन अने संयोगीकरण एना विषयनो आपणे अभ्यास करवानो छे। मित्रों, जे राष्ट्रीय एकता सर्जवामां महत्वनो भाग ભજવે છે। एक परिबळ तरीके तो आधुनिक खेती, उद्योग, व्यवसाय, सेवाओ जेवी आर्थिक प्रवृत्तिओमां यंत्र विज्ञाननो उपयोग थता ज्ञातिगत छे के परंपरागत व्यवसायो हता ए तूटवा लाग्या। लेकिन એનું આંતરિક પરસ્પરાવલંબન અન્ય ગામ કે શહેર કે અન્ય કોઈ પ્રદેશ સુધી વધી રહ્યું છે। હવે ઉદાહરણ તરીકે મિત્રો, આપણને એમ થાય કે કોઈ એક ગામમાં કોઈ કુંભાર હશે તો એક જ કુંભાર રહેતો હોય કે કોઈ એક જ લોહાર રહેતો હશે તો આખા ગામ તરફથી જે કંઈ કોઈ પણ કામ હશે એના લગતું તો એને એકને જ કરવામાં આવશે ને જે કે એમ કરવું પણ પડશે। પ્લસ હવે એ બાબત આધુનિકતામાં રહી નથી। અત્યારે ગામ શહેરોનો વિકાસ થતાં કોઈ એક શહેર કે ગામ પૂરતું કોઈ એક કોઈ પણ સીમિત રહેતું નથી। અત્યારે આપણા ગામમાં ન હોય તો ટેકનોલોજીનો વિકાસ થતાં અન્ય ઘણી બધી સગવડતાઓ વધતાં આપણે બીજો ઘણા બધા ઓપ્શન લઈ શકીએ છીએ। એટલે કે ગામનો જો કુંભાર ફ્રી ના હોય અથવા તો એ ના પાડે અથવા તો ન આપણને પોસાય એવી હોય તો આપણે બીજે બહારથી પણ લઈ શકીએ છીએ। અથવા તો મોબાઈલમાં આપણે અત્યારે એટલી બધી સુવિધા વધેલી છે કે ઘરે બેઠા આપણે કોઈ પણ જગ્યાએ છે મોબાઈલમાંથી આપણે તરત કોઈ પણ વસ્તુઓ જોતી હશે એ વસ્તુઓનું વેચાણ ઓનલાઈન માર્કેટિંગમાં થતું હોય જેમાં ઓર્ડર આપતા ઘર સુધી આપણને એ વસ્તુ પહોંચી શકે છે। એટલે જે કાંઈ આવી આંતરિક જે બાબતો હતી એ પરસ્પરાવલંબન એકબીજાના આધારિત હતું એ દૂર થતાં હવે આધુનિકતાનો પરસ્પરાવલંબન જોવા મળે। એટલે કે આધુનિક રીતે વ્યક્તિઓ છે એને ઘણું બધું આ ટેકનોલોજીનો વિકાસ થતાં ઘણો બધો ફાયદો થયો છે। બસ સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક જેવા પરિબળોના કારણે પોતાના ગામના સંયોગીકરણના બદલે સમગ્ર રાષ્ટ્રના કે પ્રદેશો સાથે સંયોગીકરણ સાથેના તાલ મેળવવા પડે છે। એટલે એક જ ગામ પૂરતું નહીં પણ અન્ય ગામ, અન્ય શહેરો, અન્ય રાજ્ય, અન્ય પ્રદેશ કોઈપણ સાથે આપણે તાલમેળ મેળવવાના હોય। અસ્પૃશ્યતા, જ્ઞાતિવાદ, કોમવાદના બંધનો હવે તૂટવા લાગ્યા। હાલ ઘણા બધા વ્યવસાયો એવા છે જેમાં હિન્દુ મુસ્લિમના કોમનું પરસ્પરાવલંબન પર જોવા મળે, એનાથી જ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતાની ભૂમિકાનું નિર્માણ પણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે આપણે આ જે પ્રકરણ એક છે એની અંદર ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતાની સમજ મેળવેલી, તેમજ રાષ્ટ્રીય એકતા સર્જવાના સહાયક પરિબળોની માહિતી પણ મેળવેલી। હવેના પ્રકરણમાં આપણે એકતાના અખંડિતતામાં ભારત રાષ્ટ્રની આગવી બાબત છે તે ભારતીય સંસ્કૃતિ અને સમુદાયમાં અભ્યાસ કરીશું। સાથે સાથે મિત્રો જુઓ તો સ્વાધ્યાયના પ્રશ્નો છે એમાં પ્રશ્ન એકનો એક પહેલો છે પ્રશ્ન, ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો। તો એ પ્રશ્ન છે સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો, તો એ તમારે પેજ નંબર 3માં સાંસ્કૃતિક વૈવિધ્ય જુઓ મિત્રો, તો એ તમે અહીંયા ટીક કરી શકો છો જેમાં એ પ્રશ્ન પેજ નંબર 3માં અહીંથી શરૂઆત થાય છે અને એ પેજ છે એ વંચિત સમૂહ સુધીનું તમારે લખવાનું રહેતું હોય છે મિત્રો। પછીનો બીજો પ્રશ્ન છે ધાર્મિક વૈવિધ્યની ચર્ચા કરો મિત્રો, તો ધાર્મિક વૈવિધ્યની ચર્ચા એ પેજ નંબર 1 ઉપર તમે જો અહીંયા મેં ટીક કરી આપેલો છે, તમે જોઈ શકો છો વિડીયામાં કે ધાર્મિક વૈવિધ્ય પેજ નંબર 1થી કોષ્ટક પૂરું કરી અને અહીંયા જે સ્ત્રી પુરુષનું પ્રમાણનું વૈવિધ્ય છે ત્યાં સુધી તમારે લખવાનો રહેતો હોય છે। પછી ત્રીજો પ્રશ્ન રાષ્ટ્રીય એકતા અને એના સહાયક અર્થ અને એના સહાયક પરિબળ, તો એ પેજ નંબર 5 ઉપર આ પ્રશ્ન જે આપેલ છે એ પ્રશ્ન તમારે અંતે પેજ નંબર 8 ઉપર અહીં સુધી લખવાનો રહેશે, જેમાં ટૂંકમાં તમારે પોઈન્ટ પાડી મુદ્દા વાઇઝ લખવાનું રહેશે, બધો એકસાથે ઉતારો કરવો નહીં, બે વાર વાંચી સમજી અને પોઈન્ટો વાઇઝ લખવાનું રહેશે। પ્લસ પછી છે પ્રશ્ન નંબર 2માં પહેલું જે વસ્તીનું અનુસૂચિત જાતિનું પ્રમાણ દર્શાવવાનું છે જે પેજ નંબર તમારે 4 ઉપર અહીંયા કોષ્ટકથી શરૂઆત કરી અને અહીંયા જે રાષ્ટ્રીય એકતા આપેલો છે અહીં સુધી આપણે તમારે પોઈન્ટ પાડીને લખવાનું રહે છે। હવે પ્રશ્ન નંબર 2ના બીજો અને ત્રીજો એ તમારે લખવાનો નથી કારણ કે એ પ્રશ્ન 1ના 3જામાં સમાવેશ થઈ જાય છે, બાકીનો પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 તેમજ પ્રશ્ન નંબર 5 તમારે નોટબુકમાં લખવાનો રહેશે।